કથા કરવું હોય તો એમાં કેટલું ધન લગાડવું એનું પણ વર્ણન કર્યું કે વિવાહે યાદૃશ્યમ વિત્તમ તાદૃશ્યમ પરી કલ્પયે, કે વિવાહે યાદૃશ્યમ વિત્તમ, જેમ દીકરીના લગ્ન કરવા હોય તો પછી એ દીકરીના લગ્નમાં કેટલો પૈસો લગાડીએ, ધન લગાડીએ. વિચાર આવે કે આ લૌકિક, આ ભાગવત કથાના શ્રવણ માટે આ લૌકિકનું આ દ્રષ્ટાંત કેમ આપ્યું કે જેમ દીકરીના લગ્ન કરવા હોય, લૌકિક એક્ઝામ્પલ આપીને અહીંયા આપણને બતાવી રહ્યા છે કે જેમ દીકરીના લગ્ન કરવા હોય એટલો પૈસો ભાગવત કથાનું આયોજન કરવું હોય તો લગાવવું જોઈએ, એમાં સંકોચ ન રાખવો જોઈએ, જેટલું બની શકે ઉત્તમથી ઉત્તમ કરવું. એટલે દીકરીનું લગ્ન, હવે એમ તો જો આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત છે, જાત જન્મ સંસ્કાર હોય છે, કેટલા બધા સંસ્કાર હોય છે, પણ આપણે બધું ભૂલી ગયા. ઘણા સંસ્કારો આપણને બતાવ્યા છે આપણા શાસ્ત્રોએ, 16 સંસ્કાર. એ 16 સંસ્કારમાં પણ વિશેષ આપણું જે ધ્યાન, વિશેષ ધ્યાન સાવધાની વિવાહ સંસ્કારમાં હોય છે, અને એમાં આપણે પછી કોઈ બાંધછોડ કરતા નથી. બાકી તો કેટલા બધા સંસ્કાર છે, આજે કોઈને ખબર જ નથી એના નામ પૂછો તો. પણ વિવાહ સંસ્કાર એવો છે, વ્યક્તિ એમાં ખૂબ ધન લગાવે છે, સમય લગાવે છે, સાવધાની રાખે છે, સંકુચિતતા નથી હોતી. તો એ રીતે ભાગવતનું પણ જ્યારે આયોજન કરો તો બૃહદ મન સાથે આયોજન કરવું જોઈએ એમ આચાર્યો આપણને સૂચવે છે. આવો વૈષ્ણવો, અહીંયા જ આ મહાત્મને આપણે વિશ્રામ દઈને પ્રથમ સ્કંદ ભાગવતમાં આપણે બધા પ્રવેશ કરીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. ભાગવતનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા. અધિકારના બે અર્થ થાય, એક તો અધિકાર, મારો અધિકાર છે, રાઇટ્સ, અને એક બીજો અધિકારનો પાત્રતા, જેનો જેવો અધિકાર એવું એને મળે છે. તો આ પ્રથમ સ્કંદ અધિકાર લીલા એટલે પાત્રતાના અર્થમાં અહીંયા ભાવ બતાવે. 19 અધ્યાય અને શ્રીનાથજીનું દક્ષિણ ચરણ, ત્રણ પ્રકારના અહીંયા પ્રથમ સ્કંદમાં અધિકારની વાત કરી. પ્રથમ જે ત્રણ સ્કંદ, જે પ્રથમ સ્કંદ છે, ત્રણ વિભાગોમાં એનું વહેંચણી આચાર્યએ કરી છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને હીનાધિકારી, ત્રણ પ્રકારના વક્તા, ત્રણ પ્રકારના શ્રોતા. સુત અને શૌનકજી હિનાધિકારી, કારણ કે યજ્ઞમાં નિષ્ઠા છે. અને આ પણ પૌરાણિક કથા છે, બીજી બધી વેદનો તો અધિકાર નથી સુતજીને, કારણ કે સુત એ કોઈ વ્યક્તિ વિશેષ નથી, એ જાતિવાચક નામ છે. સુત એક જાતિ છે, એટલે પૌરાણિક કથા કરવાનું આમને આજ્ઞા મળી છે સુતજીને, એટલે આજીવિકા પણ એના કેન્દ્રમાં છે. અને આ શૌનકજી પણ જે કથા સાંભળે છે કે ભાઈ જે યજ્ઞ કરતા હતા એ યજ્ઞમાં વચ્ચે વચ્ચે સમય મળતો, તો વિચાર આવ્યો કે આ સમય મળે છે તો કથા કેમ ન સાંભળીએ. એક કથા માટે આપણે સ્પેશિયલી સમય કાઢીએ અને એક સમય છે એટલે કથામાં આવીને બેસી જઈએ, કેટલું અંતર છે આપણે પોતે વિચારી લો. અને એ અંતર પ્રમાણે પછી એના અધિકારમાં પણ અંતર હોય જ ને, એના ફલમાં અંતર જ આવશે. અને એક નિષ્ઠાભાવ સાથે કથામાં આવીને વ્યક્તિ બેસે અને એક ચાલો ને કલાક છે જઈ આવીએ, કલાક બેસી જઈએ કથામાં, એટલે આ હીના અધિકારી બતાવ્યું. નારદજી ને વ્યાસજી એ મધ્યમાં અધિકારી, પૂર્ણ વૈરાગ્ય નથી, સમાજની પણ ચિંતા છે. અને શ્રી સુખદેવજી મહારાજ, શ્રી પરીક્ષિતજી ઉત્તમ અધિકારી, દ્રઢ વૈરાગ્ય છે.
જેટલો જેનો વધારે વૈરાગ્ય એટલો કથા એને ફલીભૂત થાય છે. તો આ અધિકાર લીલા પ્રથમ સ્કંદ અને એટલો જ મહત્વનો આ પ્રથમ શ્લોક. જો ત્રણ શ્લોકોમાં મંગલાચરણ છે. અહીંયા શ્રી આચાર્ય મહાપ્રભુજી સુબોધનીજી અંતર્ગત પ્રથમ શ્લોકને બીજ કહ્યો છે. શેનું બીજ છે આ? કે આ ગાયત્રીનું બીજ છે. બીજા શ્લોકને શ્રી મહાપ્રભુજી વૃક્ષ કહ્યું અને ત્રીજા શ્લોકને શ્રી આચાર્યજી ફલ કહે છે. તો પ્રથમ શ્લોક બીજ સ્વરૂપ છે અને એ પ્રથમ શ્લોકની ગાયત્રી મંત્ર સાથે પણ સંગતિ આચાર્ય શ્રી મહાપ્રભુજીએ કરી છે. ગાયત્રીના એક એક શબ્દ સાથે આ પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકની સંગતિ કરી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શ્ચાર્થેષ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ રદાયાદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો ધામના સ્વેન સદા નિરસ્ત કુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ સત્યં પરં. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. ભાગવત નો પહેલો શબ્દ છે જન્મ. ભાગવત નો અંતિમ શબ્દ છે પરમ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન સમનમામિ હરિમ પરમ. અંતિમ શબ્દ પરમ, પ્રથમ શબ્દ જન્મ. મનુષ્ય યોનિમાં આપણને જન્મ મળ્યો અને હવે એ પરમ ગતિને પ્રાપ્ત કરવાની યાત્રા એટલે આ શ્રીમદ ભાગવતી યાત્રા. જકારથી ભાગવતનો પ્રારંભ છે. જો વ્યાસજીએ ભાગવતનો પ્રારંભ જ અક્ષરથી કર્યો, એક એક અક્ષર એક એક શબ્દનો અહીંયા મહાત્મ્ય છે. સુખદેવજી પોતાનો ઉપદેશનો પ્રારંભ કરે છે વકારથી. વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ. વર્યાનેશતે પ્રશ્ન વ્યાસજી પ્રારંભ કરે છે જન્માદ્યસ્ય. કારણ એમ રીત જોવા જાવ ને કાયદા પ્રમાણે તો કોઈ પણ શાસ્ત્રકાર જકારથી ગ્રંથનો પ્રારંભ ન કરે. કારણ કે જ અક્ષર દગ્ધતા વાચકમ, દગ્ધતા વાચક છે. પણ વ્યાસજીએ જકારથી પ્રારંભ કર્યો કારણ કે વ્યાસજીના હૃદયમાં દગ્ધતા હતી, જેમ ગોપીઓના હૃદયમાં દગ્ધતા હતી. ગોપીઓને ક્યાં ગાયા? જયતિ તે જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દ્રશ્યતાં દીક્ષુતાવકા. જન્મા માપે બી જય છે. વેદ સ્તુતિ જયતિ જ અક્ષરથી ત્યાં પણ પ્રારંભ કર્યો. જય 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 જવિત દોષ દ્રોભિત ગુણામ ત્યાં પણ જથી પ્રારંભ થયો. તો વ્યાસજીના હૃદયમાં દગ્ધતા છે એટલે જકારથી પ્રારંભ કર્યો અને પ્રારંભમાં જ
શું કહ્યું? સત્યમ પરમ ધીમહિ. પ્રારંભ સેનાથી કર્યો? સત્યમથી. કોઈ પણ મંગલ કાર્ય આપણે પ્રારંભ કરતા હોઈએ એટલે જેમ દિવસનો પણ આપણો જે પ્રારંભ થાય તો સત્યથી પ્રારંભ કરો. સત્યથી પ્રારંભ એટલે વ્યાસજી કહે છે કે હું સત્યનું ધ્યાન ધરું છું, મતલબ બ્રહ્મણો નામ સત્યમિતિ શ્રુતિ કહે છે. સત્ય એ બ્રહ્મનું એક નામ છે, જેમ ગઈકાલે આપણે વાત કરી હતી કે આનંદ બ્રહ્મનું એક નામ છે, એમ સત્ય પણ બ્રહ્મનું એક નામ છે. એટલે જ જ્યારે કારાગ્રહમાં ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે દેવતાઓ પણ જે ગર્ભસ્તુતિ કરે છે, સત્યવ્રતમ સત્ય સત્ય પરમ તિ સત્યમ સત્યવ્રત, સત્ય કહીને જ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન સત્ય સ્વરૂપ છે. સત્યમ પરમ ધીમહિ, પરમ શબ્દ લખ્યો એટલે પરબ્રહ્મનું ધ્યાન ધરી રહ્યા છે. પરબ્રહ્મ કોણ છે તો એની વ્યાખ્યા બતાવી. મહાભારત કહે છે, કૃષિર્ભુવાચકઃ શબ્દણશ્ચ નિવૃત્તિવાચકઃ તયોરેક્યં પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ શબ્દનો કૃષ સત્તાવાચક છે, ણ અક્ષર આનંદવાચક છે. આનંદ પર જેની સત્તા છે એ કૃષ્ણ. એટલે પરબ્રહ્મ યાની કૃષ્ણ, કૃષ્ણ યાની સત્ય. એટલે શેનું ધ્યાન ધરવાનું છે, પ્રારંભ કઈ રીતે કરવાનો? સત્યનું ધ્યાન એટલે ઠાકોરજીનું ધ્યાન. એટલે સવારે ઉઠીએ તો આ વૈષ્ણવી એક દિનચર્યા છે. સવારે ઉઠે, ઉઠતાની વેત જ ગળામાં કંઠી ધારણ કરી હોય તો કંઠીને દર્શન કરે, કંઠીને નેત્રોમાં લગાડે. સૌથી પહેલાં આપણે શું કરીએ? કંઠીના દર્શન કરીએ, ઠાકોરજીનું ધ્યાન ધરીએ. તો પ્રારંભ સત્યથી કરો. વ્યાસજી કહી રહ્યા છે કે અમે એ સત્યનું ધ્યાન ધરીએ છીએ. વો સત્ય કેસા હૈ? જન્માદ્યસ્ય યતોન્મયાદિતરત્, જો જન્મ આદિ સે રહિત હૈ, જેમની લીલા ને સમજવા મોટા મોટા ઋષિ મુનિઓ સંતો પણ મોહિત થઈ જાય છે, જે આ જગતનો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનો જે કારણભૂત છે, જેમણે બ્રહ્માજીને પ્રગટ કર્યા, બ્રહ્માજીને જેમને સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી, વેદોનું જ્ઞાન કરાવ્યું, એવા સત્ય સ્વરૂપ જે સૃષ્ટિના આરંભમાં, સૃષ્ટિના સમયમાં અને સૃષ્ટિ પછી પણ જે એકમાત્ર સત્ય છે, એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું અમે ધ્યાન ધરીએ છીએ. આપણે કોનું ધ્યાન ધરીએ છીએ વૈષ્ણવ? આપણે બધા વિચાર કરીએ, આપણા ધ્યાનમાં કોણ છે? જો આપણા ધ્યાનમાં વિષયો છે તો પછી એ જીવની શું સ્થિતિ થશે? ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગા સંજાયતે કામઃ કામાદ્ક્રોધાદિ જાયતે ક્રોધાદ્ભવતિ સંમોહ સંમોહાત્ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિવ્રંશાત્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્ પ્રણશ્યતિ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરી રહ્યા છે કે જે જીવ વિષયોનું ધ્યાન ધરે છે તો એ વિષયોમાં એની આસક્તિ થઈ જાય છે. આસક્તિના લીધે એના હૃદયમાં કામના જાગૃત થાય છે એને મેળવવાની. હવે આપણા અંદર ઈચ્છા કામના પ્રગટ થઈ તો બધી કામના પૂરી થાય એવું જરૂરી તો નથી. અમુક કામનાઓ પૂરી થઈ તો હર્ષ થાય, પછી ન પૂરી થાય તો પછી શોક થાય.
ક્રોધ આવે તો કે કામના પૂરી નહીં થાય તો ક્રોધ આવશે. ક્રોધાદ ભવતિ સમ્મોહ, અને એ ક્રોધ આવવાથી મૂળ ભાવ પ્રગટ થશે, આપણી જ્ઞાન બુદ્ધિનો નાશ થઈ જશે. અને જ્ઞાન બુદ્ધિનો નાશ થઈ જશે ત્યારે એ વ્યક્તિનું, એ જીવનું પતન થઈ જશે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, પછી એ વ્યક્તિ સત્ય શું છે, અસત્ય શું છે, ધર્મ અધર્મનો નિર્ણય નહીં કરી પાય, નિર્ણય નહીં કરી શકે, અને એ વ્યક્તિ પોતાના સ્થાનથી નીચે પડી જશે, એવા જીવનું પતન થાય છે. એક એક વાતો તમે આ વસ્તુને સમજીએ જીવનમાં, કે વિષયોનું ધ્યાન ધરીશું તો આસક્તિ થશે, આસક્તિ થશે તો કામના જાગૃત થશે, કામનાઓના લીધે પછી ક્રોધ આવશે, ક્રોધના લીધે મૂળ ભાવ પ્રગટ થશે, જ્ઞાન શક્તિનો નાશ થઈ જશે, અને વ્યક્તિ પોતાના સ્વાર્થને પૂર્ણ કરવા માટે બસ રત થઈ જશે, પછી એ નિર્ણય નહીં કરી પાય. એટલે વિષયોનું ધ્યાન ન ધરો, સત્ય કા ધ્યાન ધરો. આ પ્રથમ શ્લોક ગાયત્રી મંત્ર સાથે શ્રી આચાર્ય મહાપ્રભુજી આને સંગતિ કરી છે. જન્માદ્યસ્ય યતઃ, આ પદમાં શ્રી આચાર્યજી જન્મ આદસ્ય આકાશાસ્ય યતઃ, એટલે કે જેનાથી આકાશનો જન્મ થયો એ અર્થ મુખ્ય છે. જન્મની મુખ્યતા બતાવી અને ગાયત્રી મંત્રમાં પણ સવિતુ પદ કે એનાથી પ્રસવ માત્ર કહેવામાં આવ્યું છે. એક એક શબ્દોની ગાયત્રી સાથે સંગતિ છે, કારણ કે શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે યત્રાદિ કૃત્ય ગાયત્રીમ વર્ણયે ધર્મ વિસ્તરહ વૃત્રાસુરવધોપેતમ તદ ભાગવત મિષ્યતે. જ્યાં ગાયત્રીના સમાન ધર્મનો વિસ્તાર કરવામાં આવ્યો હોય, જ્યાં વૃત્રાસુરના વધની કથા હોય, એ ભાગવત કહેવાય. ગાયત્રી એ વેદ માતા છે, અને કહેવામાં આવ્યું છે ગાયતમ ત્રાયસે યસ્માદ ગાયત્રી ત્વમ તતઃ સ્મૃતા, એટલે જે ગાનારને તારે ઈ ગાયત્રી, એટલે ગાયત્રી સમાન ધર્મ આ ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યો છે. ગાયત્રીનો દેવસ્ય શબ્દનો અર્થ અર્થેશ્વ ભિજ્ઞ પદમાં લેવામાં આવ્યો છે. ગાયત્રીનો તદપદનો અર્થ સત્યમ પરમ પદમાં છે. ગાયત્રીનો વરેણ્યમ પદનો અર્થ તેજો વારી મૃદામ રશામ પદમાં લેવામાં આવ્યો છે. ગાયત્રીનો ભર્ગહ પદનો અર્થ ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ પદમાં લેવામાં આવ્યો છે. ધીમહી ગાયત્રી અને આ પ્રથમ શ્લોક બંને જગ્યાએ સમાન રૂપમાં છે. એવું આ શ્રીમદ ભાગવત જ્યાં ગાયત્રી બીજ રૂપ છે. તો પ્રથમ શ્લોકમાં પરબ્રહ્મનું ધ્યાન ધરીને, સત્યનું સ્મરણ કરીને, બીજા શ્લોક જે મંગલાચરણ અને ભાગવતની પ્રસ્તાવના રૂપ છે. ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતા વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોદનં શ્રીમદ્ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરીરીશ્વર સદ્યો ते प्रकृतिभि शुश्रूषुभि तक्षणा धर्मः प्रोजित केत्रवोत्र परमो निर्मत्सरां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्. આ બહુ મહત્વનો શ્લોક, આ બીજો શ્લોક. ભાગવતનું, ભાગવતની પ્રસ્તાવના રૂપ, એટલે ભાગવતનો વિષય શું છે. પ્રોજિત કેતવ ધર્મ
એ ભાગવતનો મુખ્ય વિષય. ધ્યાન આપો, ધ્યાન દે. ભાગવતનો મુખ્ય વિષય શું? પ્રોજિત કેતવ ધર્મ, મતલબ કપટ રહિત ધર્મ, એ ભાગવતનો મુખ્ય વિષય છે. હવે કોઈ એમ વિચારે કે કપટ રહિત ધર્મ એટલે કપટ યુક્ત ધર્મ પણ કોઈ હોય? હા, કપટ યુક્ત ધર્મ પણ હોય છે. આજકાલ ઘણા લોકો કપટ યુક્ત ધર્મ કરે છે. હવે કપટ યુક્ત ધર્મ કોને કહેવાય? ભગવાનની પ્રસન્નતા ને કેન્દ્રમાં રાખીને જે ભગવદ કથાનું શ્રવણ કરે છે એ શ્રેષ્ઠ ધર્મ છે. અને ભગવાનની પ્રસન્નતા સિવાય અન્ય લૌકિક પારલૌકિક ઈચ્છાઓ માટે કોઈ પણ કાર્ય કરે તો એને કપટ યુક્ત ધર્મ કહેવાય છે. ધ્યાન આપજો, ભગવદ પ્રસન્નતા સિવાય અન્ય પ્રયોજનથી કરવામાં આવતું કાર્ય એ કપટ યુક્ત ધર્મ છે. જેમ તમે ઘરમાં ઠાકોરજીની સેવા કરો, શું ભાવથી આપણે સેવા કરીએ છીએ? પોતાના સુખ માટે કે ઠાકોરજીના સુખ માટે? ઘણા લોકો પ્રભુ પાસે કંઈક ના કંઈક માંગતા હોય. હવે જ્યારે સેવા કરીને કંઈક માંગવાની ઈચ્છા થઈ ગઈ કે આ મંત્રનો જપ કરવાથી મને આ ફળ, કે આ યજ્ઞ કરવાથી મને આ વસ્તુ મળશે, તો એ કર્મ જે છે એ કપટ યુક્ત કર્મ કહેવાય.